સૌરાષ્ટ્રની ધરામાં ટેલેન્ટેડ લોકો વસે છે તેમાં કોઈ બે મત નથી. સૌરાષ્ટ્રની ધરાની વાત કરીએ તો અત્યાર સુધી એવા ઘણા દાખલાઓ છે કે સૌરાષ્ટ્રની ધરાએ દેશ વિદેશના નામી કલાકારો છે તે દુનિયાને આપ્યા હોય, ત્યારે એવું એક જ નામ સૌરાષ્ટ્રની ધરામાંથી ફરી છે તે રેકોર્ડમાં જોડાવા જઈ રહ્યું છે. એવું નામ એટલે કે હાર્દિક દેસાઈ. અત્યારના એશિયા કપમાં તે ઇન્ડિયા માટે અંડર 19માં પ્લે કરવા જઈ રહ્યા છે. તો આ હાર્દિક દેસાઈની સૌરાષ્ટ્રની ભૂમિ સાથે જોડાયેલી કથા કઈ રીતની છે અને તેમની સફર શું છે, તેમણે કઈ રીતે ટ્રેનિંગ મેળવેલી અને અત્યારે તેમને કેવું લાગી રહ્યું છે તે જાણવા માટે અત્યારના આપણે આવી પહોંચ્યા છીએ માધવરાવ સિંધિયા ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડમાં. તો ચાલો ત્યાં હાર્દિક સાથે વાત કરીએ અને એમને પૂછે કે અત્યારના તેમની મનઃસ્થિતિ શું કહી રહી છે. સો હાર્દિક, ક્રિકેટનો મતલબ શું છે તમારા માટે? ક્રિકેટ લાઈફ છે મારી. નાનપણથી ક્રિકેટ રમું છું. હંમેશા ક્રિકેટમાં મહેનત કરી એના માટે ઘણું બધું અચીવમેન્ટ કહેવાય કે ઇન્ડિયા રમવું, ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવું તે ગર્વની વાત કહેવાય. સો તમે ક્યાંથી છો એકચ્યુઅલી? અમે ભાવનગરથી છું, ભાવનગર ડિસ્ટ્રિક્ટથી રમું છું. મેં 7 વર્ષથી ક્રિકેટની પ્રેક્ટિસ કરું છું. ક્રિકેટ સ્ટાર્ટ કર્યું અને 7 વર્ષ થયા. સો તમારા કોચ વિશે તમે શું કહેવા માગો છો? કઈ રીતે તમને પ્રેક્ટિસ કરાવેલી? કોચ મને ઘણું બધું મોટિવેશન આપે છે. અમારા સ્ટેટના કોચિસ, અહીંયા ભાવનગરમાં પણ કોચિંગ લઉં છું ભરૂચા ક્રિકેટ ક્લબમાં. ત્યાં તેમણે મને નાનપણથી શીખડાવેલું છે બધું ક્રિકેટ બાબતે. મને મોટિવેશન આપતા તે મારી સ્કિલ્સ ઉપર ઘણું બધું વર્ક કર્યા. ફિટનેસ ઉપર તે મને સ્કિલ કહેતા મને. સો તમને પહેલી વાર જ્યારે જાણવા મળ્યું કે એશિયા કપમાં તમારું સિલેક્શન થયું છે તો ત્યારે તમને શું ફીલ થતું હતું? ત્યાં એવું બધું આશા નહોતી કે થઈશ પહેલાં, કેમકે સિલેક્શનમાં પહેલાં નામ નહોતું. પછી અત્યારે લાસ્ટ ટાઈમ ને સેકન્ડ ટાઈમ સિલેક્શન કમિટી હતી તેમાં સિલેક્ટ થયા. ઘણો બધો હેપી છું. સો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું એ કંઈ નાની વાત નથી. તો તમારી તૈયારીઓ કઈ રીતે છે? તૈયારી ખૂબ સરસ ચાલે છે અત્યારે. મેચિસમાં પણ ચાલુ મેચિસમાં પણ મેં સ્કોર કરેલો એટલે કોન્ફિડન્સ બી ઘણો બધો છે અત્યારે. સો તમારી કી સ્કિલ કઈ છે, બેટિંગ કે બોલિંગ? વિકેટ કીપર બેટ્સમેન છું હું ને બેટિંગ ઉપર થોડું વધારે ફોકસ કરું છું. સો કોઈ એવી મેમરી તમારા 7 યર્સની ટ્રેનિંગમાં જે તમને લાઈફ ટાઈમ યાદ રહી જાય? લાસ્ટ યર મેં 800 રન્સ કરેલા, તે મારા માટે બહુ ખૂબ મોટી અચીવમેન્ટ કહેવાય. તમે અત્યારે સ્ટડી કરો છો? હા, 12th કોમર્સમાં કરું છું, સેન્ટ ઝેવિયર સ્કૂલ ભાવનગર. ઓકે, સો સ્ટડીમાં આનું કંઈ અફેક્ટ પડે એવું ખરા? નહીં, એટલું બધું ખાસ પણ નહીં. સો તમે સ્ટડીમાં બી સ્કોલર સ્ટુડન્ટ છો? એવરેજ સ્ટુડન્ટ. સો તમારું મેઇન એમ તો ક્રિકેટ જ છે, રાઈટ? હા, મેઇન એમ ક્રિકેટ. તો ક્યારથી તમે ડ્રીમ જોયેલું કે તમારે ક્રિકેટર બનવું છે? ક્રિકેટ સ્ટાર્ટ કરેલું ત્યારે ટીવી પર જોતા મેચિસ, ઇન્ડિયાના મેચિસ આવતા, ત્યારે ડ્રીમ એ રીતના સેટ કરેલા કે ઇન્ડિયા રમવું છે, ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવું છે. અત્યારે પેરેન્ટ્સ તમારા કેવું ફીલ કરી રહ્યા છે? પેરેન્ટ્સ સાથે તમે વાત કરી, એમને ઇન્ફોર્મ કર્યું કે એશિયા કપમાં સિલેક્શન થયું, ત્યારે એમનું શું રિએક્શન હતું? એ બહુ પ્રાઉડ ફીલ કરે છે. મારા મમ્મી રડવા પણ મને લાગે કાલે, એટલે એ ઘણા બધા હેપી છે ઘરે. રાહુલ દ્રવિડની અંદર તમે ટીમને આગળ આગેવાની કરવાના છો, તો રાહુલ દ્રવિડ વિશે શું કહેશો? તે ખૂબ, એમનું નામ ખૂબ જ સાંભળેલું છે. તે બહુ સારા ક્રિકેટર છે. હમણાં એમના નીચે ઘણો કોન્ફિડન્સ આપશે, કોન્ફિડન્સ મળશે એમના નીચે આગેવાની લઈને. કોઈ પણ વ્યક્તિની લાઈફમાં ગુરુનું સ્થાન છે તે માતા પિતાથી પણ ઉપર કહેવાય છે. શિષ્યની કોઈ પણ સિદ્ધિ માટે જેટલું શિષ્ય ખુશ થાય તેનાથી વધારે તેનો ગુરુ ખુશ થતો હોય છે, અને એની જ્યારે પડતી થાય ત્યારે સૌથી વધારે દુઃખી છે તે ગુરુ જ થતો હોય છે. ત્યારે આપણે હાર્દિકના ગુરુ એટલે કે હાર્દિકના કોચ મહેશભાઈ સાથે વાત કરીએ અને એમને પૂછીએ કે તેમનો સ્ટુડન્ટ જ્યારે એશિયા કપ માટે સિલેક્ટ થઈ ગયો છે ત્યારે તેમને કેવું ફીલ થઈ રહ્યું છે? સો મહેશભાઈ, અત્યારે તમારું સ્ટેટ ઓફ માઇન્ડ કઈ પ્રકારનું છે? હું તો અત્યારે એકદમ ખુશી છું કે હાર્દિક દેસાઈ સૌરાષ્ટ્રમાંથી સારું પરફોર્મ કરીને ઇન્ડિયા માટે રિપ્રેઝેન્ટ કરશે, એટલે મને જે સમાચાર મળ્યા BCCIમાંથી તો હું તો ઘણો આનંદ થયો મને. અને એનું પાછા ઘણું ફ્યુચર છે અને વેરી ટેલેન્ટેડ ક્રિકેટર છે. ને હમણાં કુચબિહાર ટ્રોફીમાં 3 મેચ અમે રમ્યા છીએ, એમાં પહેલાં 2 મેચમાં એને હેરલાઇન ક્રેક હતું તો એ અનફિની સાહેબે ન રમી શક્યા, પણ આ મેચમાં એને 125 રન કરીને સારો દેખાવ કર્યો છે અગેન્સ્ટ કર્ણાટકા. અને સિલેક્ટરને પણ એમ કે એનો આટલો સ્કોર કરે રાખે છે સૌરાષ્ટ્રમાંથી. લાસ્ટ યર પણ એને 789 રન કરેલા છે, એટલે એનું પરફોર્મન્સ તો ઇન્ડિયામાં નંબર 10માં આવે બેટ્સમેનમાં.
અને બહુ ટેલેન્ટેડ પ્લેયર છે. અને અત્યારે જે ઇન્ડિયામાં જે જશે ત્યાં, એમાં રાહુલ દ્રવિડ કોચ છે, તો એને ઘણું બધું એને ત્યાંથી શીખવાનું મળશે અને એને પણ ઘણો ફાયદો થશે ક્રિકેટમાં. મહેશભાઈ, જ્યારે હાર્વિક તમારી પાસે ટ્રેનિંગ માટે આવ્યો ત્યારે અને અત્યારે જ્યારે એશિયા કપમાં સિલેક્ટ થઈ ગયો છે, ત્યારના હાર્વિકમાં તમને શું ફરક દેખાય છે? હાર્વિક તો એકદમ નોર્મલ જ છે ને, એને તો બસ રન જ કરવા છે અને ઈચ્છા એ જ છે કે મારે સર રન કરવા છે. કોઈ પણ મેચ હોય એના માટે તો એ જ છે, સર મારે બેટિંગમાં મારે રન કરવા છે આ મેચમાં. લાસ્ટ ટાઈમ એ થોડોક ફિટ થયો એટલે મને કે સર હું ફિટ છું પણ મારે રમવું છે. મેં તો તું હજી એક રેસ્ટ કરી લે, બિકોઝ કે તારે હજી થોડુંક હિલિંગની જરૂર છે અને તારે કેરિયર લાંબી છે, એક મેચ ન રમતો તારા માટે કંઈ વાંધો નહીં આવે. અને આ મેચમાં એને સારું પરફોર્મ કર્યું ને ઇઝ ફિટ, અને હવે ઇન્ડિયા માટે સારું કરે એવી હું. જનરલી આવી સિચ્યુએશનમાં છે ને પ્લેયર છે તે પિયર પ્રેશર ફીલ કરતા હોય છે, ઓવર પ્લે અંડર પ્લે કરતા હોય છે, તો એવું હાર્વિક સાથે ક્યારેય બનેલું? નહીં, એનો તો ઓલવેઝ પોઝિટિવ નેચર જ છે, રમવું પરફોર્મ કરવું, બસ પોઝિટિવ જ ક્રિકેટ રમે છે ઓલવેઝ. અને એ બહુ ઓબિડિયન્ટ ક્રિકેટર છે, તમે એને ખાલી જસ્ટ એક જસ્ટ ટીપ આપશો એટલે એ બધી પૂરું કરશે. આ મેચમાં એને કીધું તારા બે મેચ તારા બેગડા છે, તો બે મેચ અનફિટ હતો, તો આ મેચમાં તારે 200 રન કરવાના છે, તો હી વોઝ રેડી, એમ એમ તૈયાર જ હતો કે સર મને બેટિંગમાં જ આવડું કરી બતાવીશ. તો હી સ્કોર્ડ 125